હે હાય હેલો કેમ છો? મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો સાયન્ટિફિક ગુજરાતી શો. સો લાસ્ટ એપિસોડમાં અમે વાત કરી હતી સર ચંદ્રશેખર વેંકટ રમન વિશે, એમની અર્લી લાઈફ અને નોબેલ પ્રાઇઝ જીત્યા ત્યાં સુધીની એમની જર્ની વિશે. અને આજના એપિસોડમાં વાત કરીશું સીવી રમનની લાઈફ આફ્ટર વિનિંગ ધ નોબેલ પ્રાઇઝ. સો જો તમને ઇન્ટરેસ્ટિંગ લાગે તો એપિસોડ 18 પણ સાંભળી લેજો, અને જો એપિસોડ 18 ના સાંભળવું હોય તો આ એક ઇન્ડિપેન્ડન્ટ એપિસોડ છે, એટલે કે અહીંયાથી પણ તમે સાંભળશો તો તમને સમજાઈ જશે. બીકોઝ આઈ નો કે તમે મારા કરતા સ્માર્ટ છો, એટલા માટે તમે આ પોડકાસ્ટ સાંભળવાનું પસંદ કર્યું છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. ઓકે, સો આપણે આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે લાઈફ આફ્ટર વિનિંગ અ નોબેલ પ્રાઇઝ, એટલે સીવી રમનની લાઈફ. ઓકે, આ લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી લીધી કે એમની લાઈફમાં કેવી રીતે બધું બન્યું ને કેવી રીતે નોબેલ પ્રાઇઝ સુધી પહોંચ્યા. હા, તો 1930માં એમને નોબેલ પ્રાઇઝ મળ્યો. અને યા, એની પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, કારણ કે એ નોબેલ પ્રાઇઝની અંદર એમના જે આસિસ્ટન્ટ છે કે એસ કૃષ્ણન, તો એમનું પણ ખાસું કોન્ટ્રીબ્યુશન હતું એમના જે વર્ક એમણે કર્યું હતું ન્યૂ કાઇન્ડ ઓફ રેડિએશનમાં. અને એના સિવાય બીજા એક કોઈ રશિયન સાયન્ટિસ્ટ પણ હતા, તો એમનું પણ મતલબ એ સમયે હતું કે એમની કદાચ શેરિંગ નોબેલ પ્રાઇઝ મળી શકે એમ. અને યા, અત્યારે આજના એપિસોડમાં આપણે વાત કરીએ કે હવે નોબેલ પ્રાઇઝ મળી ગયો 1930માં, નાઇટહુડનો ખિતાબ મળી ગયો, એટલે હવે સર સીવી રમન બની ગયા નોબેલ લોરિયેટ. અને હવે આગળ શું? તો આગળ ફરીથી ઓબ્વિયસલી એમને ઇંગ્લેન્ડમાં કામ તો કર્યું નહીં હતું, તો એ રીતે એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. અને બીકોઝ એમને નાઇટહુડ હવે મળી ગયો હતો ને, તો એના કારણે IISC એમને ઓફર કરવામાં આવ્યું, ત્યાંના મતલબ એના પ્રેસિડેન્ટનું પોઝિશન ઓફર કરવામાં આવી. ઓકે. અને એ સમયે IISCના જે હેડ હતા તે કોઈક ઇન્ડિયન હતા જ નહીં, મતલબ આ સીડી રામન ફોર્થ અને ફર્સ્ટ ઇન્ડિયન IISCના હેડ બનાવવામાં આવ્યા પ્રેસિડેન્ટ. તો હા, બધા બ્રિટિશ હતા, પણ હવે એમને ઓબ્વિયસલી બ્રિટિશ મતલબ એનું એમ્પાયર તરફથી નાઇટહુડ આપવામાં આવ્યું, એટલે કે હવે એમને કદાચ એલિજિબલ માનવામાં આવ્યા. અને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો છે ને 1930માં. તો 1933માં એ બેંગ્લોર ગયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અંદર એમને પ્રેસિડેન્ટ હેડ બનાવવામાં આવ્યા. અને ત્યાં જઈને એમણે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ પણ સર્વ કર્યો, કારણ કે એ પહેલાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ત્યાં નહીં હતો. અને એ સમયે ચાલતું હતું સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થવાનું હતું એકચ્યુઅલી, એટલે એના કારણે ત્યાં જર્મનીમાં હિટલરનું રાજ ચાલુ થઈ ગયું હતું. અને એના કારણે ત્યાંથી બધા સાયન્ટિસ્ટ ભાગતા હતા કે હવે જર્મનીમાં તો નહીં રહી શકાય એમ. તો સીવી રમને ત્યાંના એક બહુ જ ફેમસ જર્મન ફિઝિસિસ્ટ મેક્સ બોર્ન, કે જેનું કોન્ટ્રીબ્યુશન ક્વોન્ટમ ફિઝિક્સમાં ઘણું વધારે છે. મેં અત્યારે જો વિકિપીડિયા પેજ ચેક કરતો હતો, તો જે લેફ્ટ સાઈડ ઉપર જે પેનલ હોય ને, કે જેની અંદર એમનું મેજર કોન્ટ્રીબ્યુશન નોટ કરવામાં આવે, તો 15 ટાઇટલ છે ટોટલ. 15 ટાઇટલ, 15 જેટલી થિયરી છે જેની અંદર એનું મેજર કોન્ટ્રીબ્યુશન છે. એટલે તમે વિચારો, કોઈક પર્સનની જે મેજર કોન્ટ્રીબ્યુશન હોય ને, કે એક કે બે હોય, એની પાસે 15 કોન્ટ્રીબ્યુશન છે. યા, મેક્સ બોર્ન. હા, તો મેક્સ બોર્નને બેઝિકલી સીવી રમને ઇન્વાઇટ કર્યા કે તમે આવો IISCમાં, તમને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ નામે હેડ બનાવીશું અને અહીંયા તમે કામ કરો. તો પણ સીવી રમન હવે આવે પર્સનાલિટીમાં ફ્લો. હવે સીવી રમન માત્ર સાયન્ટિસ્ટ નથી, કે માત્ર IISCની અંદર કામ કરતા એક પાર્ટ ટાઈમ કોઈક એક્સપ્લોરર નથી. હવે એક મોટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એક મોટી કોલેજના એ હેડ છે. અને એમણે કોઈને પણ પૂછ્યા વગર મેક્સ બોર્નને ઇન્વાઇટ કરી લીધા. અને આ વસ્તુ હજુ પણ ભૂલવી નહીં જોઈએ કે આ બ્રિટિશ રાજ છે, એટલે ત્યારે જે ગવર્નિંગ બોડી હતી તેને આ વસ્તુ નહીં ગમી કે તમે અમારી પરમિશન વગર કેવી રીતે ઇન્વાઇટ કરી. અને સીવી રમન જર્મન હતા ને, યા જર્મન, હા એ તો છે, પણ હવે હા એ જર્મન હતા, એ પણ બ્રિટિશ જર્મન વચ્ચે વખતે ઇશ્યુ ચાલતા હતા ને પોલિટિકલી. પણ બેઝી તો ઈગો નો જ સવાલ હતો. હવે સીવી રમન નો પણ મતલબ ડેફિનેટલી ઈગો તો હતો કે મારે કોઈને પૂછવાની જરૂર શા માટે છે. એ છે કે થોડું એડમિનિસ્ટ્રેટિવ જે કામ હતું એમાં સીવી રમન થોડા મતલબ પાછળ પડતા હતા, કારણ કે એમને લાગતું હતું કે એની શું જરૂર છે એમ, રાઈટ? એટલે એના કારણે એક ઇન્વેસ્ટિગેશન કમિટી બનાવવામાં આવી. અને પછી બીજા બધા સાથે બી સીવી રમન નું કઈ બધું સારું ચાલતું નહીં હતું,
થોડું એના પોલિટિક્સમાં ઓછું હતું એમ, તો એના કારણે બેઝિકલી એમને હટાવી દેવામાં આવ્યા, અને પછી એમણે ખાલી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ચેર બનીને ગયા એમ. યા તો એવું થયું. અને ત્યાર પછી મેક્સ બોર્નની સાથે પણ એ પહેલા ફ્રેન્ડ હતા, પણ એ પછી લિટરલી એકદમ એનિમી જેવા બની ગયા. કારણ કે એના હા કારણે આવું થયું એમને ને એવું ટાઈપ. યા એના પણ બે રીઝન હતા. એક તો એ કે મેક્સ બોર્ન જે છે તે એને હ્યુમિલેટ કર્યા, આ જે બ્રિટિશ ગવર્મેન્ટનું જે કઈ બોડી હતી, હા, જેને સીવી રામનને એના ચેર પેલું એના હેડ તરીકે હટાવીમાં આવ્યા અને ખાલી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં રાખ્યા, તો એણે જ મતલબ એને પણ બહુ હ્યુમિલેટ કર્યા મેક્સ બોર્નને, અને એણે ઓફર ડિક્લેર ના પાડી દીધી. એને ઇન્ડિયા આવ્યા હતા પણ જતા આવ્યા પછી, રાઈટ. અને એ જ સમયની અંદર મેક્સ બોર્ન એક થિયરી ઉપર કામ કરતા હતા, એ ક્રિસ્ટલોગ્રાફી ઉપર કામ કરતા હતા, ક્રિસ્ટલથી. તો એના ઉપર સીવી રામન પણ કામ કરતા હતા, અને સીવી રામનનો એપ્રોચ હતો એક્સપેરિમેન્ટલ. તો એમને લાગતું હતું કે મેક્સ બોર્નનું જે કામ છે તે બહુ વધારે પડતું મેથેમેટિકલ ફોર્મ્યુલેશન વાળું છે, જે આની અંદર જરૂર નથી, આપણે આને સિમ્પલ વેમાં એક્સપેરિમેન્ટલ વેમાં પણ એક્સપ્લેન કરી શકીએ એમ. તો હવે સીવી રામન કરવાનું શું હતું કે એમણે પોતાનું કામ જે કર્યું એક્સપેરિમેન્ટલ, તો એ કામ એ પ્રેઝન્ટ કરી શકતે વિધાઉટ મેન્શનિંગ મેક્સ બોર્ન. પણ સીવી રામને કહ્યું એવું કે એમણે પોતાનું કામ તો પ્રેઝન્ટ કર્યું પણ અનનેસેસરીલી અને મર્સીલેસલી, મતલબ થોડી પણ દયા ખાયા વગર, જે ખદા હા જે મેક્સ બોર્નનું કામ હતું ને એને એકદમ ક્રિટિસાઇઝ કર્યું, ને એટલું બધું ક્રિટિસાઇઝ કર્યું બરાબર. કે હા, તો પોતાનું કામ તો પ્રેઝન્ટ કર્યું પણ બીજાના કામને પણ મતલબ નેક્સ્ટ લેવલ ક્રિટિસાઇઝ કર્યું. હા, અને મેક્સ બોર્ન જે છે તેને નોબેલ પ્રાઇઝ મળ્યો 1954માં, એટલે હજુ તો ઘણો ટાઈમ. ઓકે. આ બધું થાય છે 1930s ની પછી, એટલે ઓબ્વિયસલી મેક્સ બોર્ન જે છે તે જુનિયર હતો, મતલબ સીવી રામન કરતા તો યંગર. જુનિયર હતો. હા, તો યા એવું થયું. અને પછી મેક્સ બોર્ને પણ એના શ્રમનને ક્રિટિસાઇઝ કરી દીધું કે એમના જે મેથડ જે છે તે બહુ વધારે પડતી એક્સપેરિમેન્ટલ ફોકસ છે, અને એ થિયોરેટિકલ નથી હા કશું. હા થિયોરટિકલ નથી, અને જે એક ફંડામેન્ટલ નેચર ઓફ નેચર ફંડામેન્ટલ નેચરના ફંડામેન્ટલને સમજવા માટે જે બેકગ્રાઉન્ડની જરૂર છે એ એમને નથી જોઈ શકતા એમ, એવું. યા તો એ પછી એટલે એ લાઈફ ટાઈમ એ લોકોનું પછી એ ત્યાંથી છૂટા થઈ ગયા, અને કોઈ દિવસ પછી અમે સાથે કામ તો નહીં કર્યું. પણ યા એ જ હતું કે ફાઇનલી જ્યારે મેક્સ બોર્નને નોબેલ પ્રાઇઝ મળ્યો, તો ત્યારે એની અંદર આ વસ્તુ એસ્ટાબ્લિશ થઈ કે જે રમનનો એપ્રોચ જે હતો ને તે સાચો હતો, પણ એ એક સબસેટ હતો એક મોટી થિયરીનો, કે જે મેક્સ બોર્નની જે આખી થિયરી હતી, હા, તો એમાં એક નાનો ભાગ હતો એમ. એટલે ખોટું કંઈ નહીં હતું, પણ દેટ ઇઝ ધ થિંગ કે એક ઈગો ક્લેશ છે. હા, અરે રાઇવલરી ટાઈપ હા હતું એના કારણે. હા અને આઈ થિંક આના એક્સપિરિયન્સ પરથી જ ગમનને લાગ્યું હશે, મતલબ આ ઇન્સ્ટિટ્યૂટમાં જે એક્સપિરિયન્સ થયો એના પરથી, કે એમણે ગવર્મેન્ટ પાસે તો કોઈ એક્સપેક્ટેશન નહીં રાખી શકાય. કારણ કે ઓબ્વિયસલી એમનું જે જે મેઇન વર્ક હતું જેના કારણે નોબેલ પ્રાઇઝ મળ્યો, એમાં પણ કોઈ ગવર્મેન્ટ કોન્ટ્રીબ્યુશન નહીં હતું, એ હા, બધું એ એમ પર્સનલી ફંડિંગ હતું અને પોતાના એના મહેનતથી કામ કરતા હતા. તો એટલે ત્યાર પછી પણ એમણે એટલે એમણે આઈ થિંક યા એમણે એક કંપનીની શરૂઆત કરી હતી, ત્રાવણકોર કેમિકલ લિમિટેડ્સ કરીને, એમના કોઈ ફિલ્મ સ્ટુડન્ટ સાથે. અને એ અત્યારે 1996 સુધી લગભગ એમણે ઘણું પ્રોગ્રેસ કર્યું છે એ કંપનીમાં પણ એમ, એટલે એ કંપનીએ ઘણું પ્રોગ્રેસ કર્યું છે એમ. અને સીવી રામન 1948માં ત્યાંથી આઈઆઈએસસીમાંથી નીકળીને એમને પોતાની ઇન્સ્ટિટ્યૂટ બનાવી, રમન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એમ. યા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે જેમાં એમનો હા કંટ્રોલ હોય છે. પોતાનું રિસર્ચ હા ને પોતાની રીતે ચલાવી શકે એમ. 1954માં એમને ભારત રત્ન મળ્યો, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન. અને એ હંમેશાથી મતલબ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતા, કે ગવર્મેન્ટની પોલિસી અને ગવર્મેન્ટનું જે સાયન્ટિફિક મતલબ સાયન્ટિફિક વર્કમાં જે ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન હોય એમને બિલકુલ નહીં ગમતું. અને જ્યારે ઇન્ડિયાની ફર્સ્ટ ગવર્મેન્ટની પોલિસી એવી હતી કે તે લોકો પોતાના સ્ટેટ ફંડેડ સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ બનાવતા હતા, જેવી રીતે કે આપણું આ પાર્ક થઈ ગયું, પછી જે મતલબ ગવર્મેન્ટ ફંડેડ પ્રોજેક્ટ્સ એમ. ગવર્મેન્ટ કોલેજીસ બધી હા, ને ઇન્સ્ટિટ્યૂટ. યુનિવર્સિટીઝમાં ફંડ ઓછું જતું હતું, તો સીવી રામનને એ પોલિસી બિલકુલ ગમતી નહીં હતી. એમને એમ કે એમનું એવું માનવું હતું કે યુનિવર્સિટીઝમાં ટેલેન્ટ આવે છે અને ત્યાં મેઇન રિસર્ચ, ત્યાં વધારે ફંડિંગની જરૂર છે એમ. યા તો એ બરાબર. એટલે હંમેશા એન્ટી ગવર્મેન્ટ જ રહી આવી.
પણ એક જગ્યાએ એવી એવી જે મેન્શન થઈ છે આ વસ્તુ વિકિપીડિયા પર મેન્શન થઈ છે ત્યાર પછી મેં ક્રોસ ચેક ભારત રત્ન મળ્યો આઈ થિંક હા એટલે 1954 માં એમને ભારત રત્ન મળ્યો પણ હવે જે મેં તમને સ્ટોરી કહેવા જાઉં છું ને તે ખરેખર બહુ ડેન્જરસ છે લિટરલી તોડીને ડસ્ટબિનમાં ફેંકી દીધો હતો. હવે તમે ખાલી આ વસ્તુને 2021 ના કોન્ટેક્સમાં જો કે કેટલી આઉટરેજિયસ છે, મતલબ આ ભારત રત્ન છે બરાબર. તો હવે આ માણેક ચલ વિમન પાન મસાલા પ્રેઝન્ટ ફિલ્મ ફેર તેજસ્વી તાલા એવોર્ડ એવું કઈ નથી, આ ભારત રત્ન છે. અને એનું કારણ પણ એમનું કેવું કે જે એમને ના ગમ્યું શો જે બી એપ્રોચ ગવર્નમેન્ટ એટલે એમને આવી રીતે હવે આને આપણે એટલું બધું ડિસ્કસ નહીં કરીએ પણ ઓકે ભારત રત્ન ને તોડતા પહેલા તમારે ભારત રત્ન જીતવાની કેપેબિલિટી તો હોવી જોઈએ રાઈટ. સાચી નહીં પણ હોય તો એકચ્યુઅલી મેં ચેક કર્યું વિકિપીડિયા ઉપર છે, ત્યાર પછી એક પ્રિન્ટ ધ પ્રિન્ટ કહીને છે, ધ સ્વરાજ્ય કહીને છે, તો મલ્ટીપલ સોર્સિસ છે અને દરેક જગ્યાએ આ સ્ટોરી મેન્શન થાય છે કે સીવી રામને એકચ્યુઅલી ભારત રત્નને ડિસ્કાર્ડ કરી દીધો હતો એમ. તો યા ડેફિનેટલી કદાચ હોઈ શકે, હવે આનાથી વધારે તો કેટલું આપણે સર્ચ કરી શકીએ એમ. યા તો એનીવે તો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ પર્સનાલિટી મતલબ એની શ્રી રામની હતી. અને ત્યાર પછી તો એમણે જ્યાં સુધી એમની ડેથ થઈ ત્યાં સુધી તો એ પોતાના રિસર્ચ વર્કમાં અને ટીચિંગમાં જ ઇન્વોલ્વ હતા એમ. એટલે ભાઈ રેસ્ટ ઓફ ધ કરિયર એમ રામન ઇન્સ્ટિટ્યુટ જોડે જ એસોસિએટ રહ્યો હશે ને એમ પોતે. યા અને એ થોડી ઘણી બીજી પણ થોડા ઇશ્યુ હતા અમુક જગ્યાએ મેન્શન છે કે સીવી રામનનું મતલબ વિમેન પ્રત્યેનું થોડું બરાબર નહીં હતું કે વિમેન કોઈ રિસર્ચ કરવા આવે તો એમને એવું હા એમને એ નહીં ગમતું, એમને લાગે કે આ ધીસ ઇઝ અ મેન્સ વર્લ્ડ એમ. તે તો હવે અત્યારે પણ ઘણી જગ્યાએ એવા બધા અક્રસ તો હોય જ છે એમ. જે ફિમેલ ની વાત છે ને તો એ પણ મતલબ એવું કઈ કાચા નહીં હતા, એમણે પણ એકચ્યુઅલી પ્રોટેસ્ટ કરેલું હતું એના અગેન્સ્ટમાં કે આઈ નીડ ટુ વર્ક હિયર એમ. પછી અલ્ટિમેટલી સીવી રામને ઝૂકવું પડ્યું અને કામ કરવા ત્યાં દેવું, મતલબ બેઝિકલી એને પરમિશન આપવી પડી હતી એ ટાઈપ. યા એવા એવા લોકોની જરૂર હોય એમ કે જે એક હદ વટાવી જાય ત્યારે પછી બીજાને લાગે કે ના હવે આને કહ્યું છે તો અમે પણ કહી શકીએ એમ. બરાબર. બીજું એક મેજર કોન્ટ્રીબ્યુશન હતું સીવી રામનનું ટેલેન્ટ ગેધરિંગમાં. હવે તમે વિચાર કરો કે જ્યારે એક સીવી રામને જ્યારે રિસર્ચની શરૂઆત કરી હતી ને ત્યારે ઇન્ડિયામાં કોઈ પ્રોપરલી ઓર્ગેનાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ નહીં હતા, કોઈ ગવર્મેન્ટ ફંડિંગ નહીં હતું, બધું જાતે કરેલું. અને જે પણ મતલબ ઇવન નોબેલ પ્રાઇઝ જીતવા સુધીનું બધું કામ જાતે કરેલું, કારણ કે નોબેલ પ્રાઇઝમાં પણ એવું હોય ને કે તમે જાતે પોતે નોમિનેટ નહીં કરી શકો પોતાને, તમારામાં તમને કોઈ બીજા સાયન્ટિસ્ટ નોમિનેટ કરશે તો તમને નોબેલ પ્રાઇઝ મળી શકે એમ. તો એટલે એવા કોન્ટેસ્ટ પણ બનાવેલા હતા સીવી રામને કે એમને કોઈ નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ કરી. યા તો બેઝિકલી મેજર કોન્ટ્રીબ્યુશન એમનું એ હતું કે કોઈક કોઈક દિવસ કોઈક આઈઆઈએસસી ના મતલબ કોરિડોરમાં સર મતલબ હોમી ભાભા જહાંગ હોમી જહાંગીર ભાભા અને વિક્રમ સારાભાઈ કદાચ જતા હશે અને એ બંનેને એમણે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા એકબીજા સાથે અને ત્યાર પછી એમને ખબર પડી એમના એકબીજાના સાયન્ટિફિક એન્ડેવર્સ માટે આગળ. અને ઓબ્વિયસલી પછી હોમી ભાભાએ ઇન્ડિયાના ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે તેને લીડ કર્યું અને વિક્રમ સારાભાઈએ સ્પેસ પ્રોગ્રામને લીડ કર્યું અને આજે ઇન્ડિયાનું જેટલું પણ સાયન્ટિફિક અચિવમેન્ટ છે તેમાં આ બે વ્યક્તિનું કોન્ટ્રીબ્યુશન મતલબ સૌથી ટોપમાં ગણી શકાય એમ. યા એમને એમને ભેગા કરવા વાળા પણ સીવી રામન જ હતા એમ. યા દેટ્સ ધ લાઈફ સ્ટોરી ઓફ સીવી રામન. ઓકે તો દેટ્સ ઇટ ફોર ટુડે.
એન્ડ થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. હા, તો આપણા શ્રોતાગણને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. બાય ધ વે શ્રોતા એટલે લિસનર્સ, અને જો તમને આ એપિસોડ સરસ લાગ્યો હોય અથવા તો તમને ગમ્યું હોય તો બીજા લોકો સાથે શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જો તમને અમારી સાથે કોમ્યુનિકેટ કરવાની ઈચ્છા હોય અથવા અમને જે જરૂરી છે એ તમારા ફીડબેક છે એ આપવા માગતા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટની લિંક નીચે આપેલી છે, તો ત્યાં આવી જાઓ, આપણે વાત કરીશું. બાકી મળીએ આવતા રવિવારે નવા એપિસોડ સાથે.